मित्रों दुनिया नो सौथी ताकतवर औषधीय गणातुं शाक एटले कंटोलानुं शाक। आ शाकमां एटली ताकत होय छे के मात्र चोमासानी ऋतुमां थोड़ा दिवसों पूरतुं तेनुं सेवन करवाथी तमारुं शरीर मजबूत स्वस्थ अने लोखंडी बने छे। आ कंटोलाने मीठा कारेला तरीके पण ओळखवामां आवे छे। कंटोलाने आयुर्वेदमां पण स्थान मळेलुं छे। आयुर्वेदमां तेने सौथी ताकतवर सब्जीनुं स्थान प्राप्त थयेलुं छे। मित्रों आ कंटोलानुं शाक स्वादिष्ट होवानी साथे साथे प्रोटीनथी पण भरपूर होय छे। एवुं कहेवाय छे के तेमां मीठ करता 50 गणुं वधारे ताकत अने प्रोटीन रहेलुं होय छे। कंटोलामांथी मळतुं फाइटोकेमिकल्स स्वास्थ्यने वधारवामां मदद करे छे अने शरीरने अंदरथी साफ राखवामां पण ते मददरूप पुरવાર થાય છે। સામાન્ય રીતે કંટોલા માત્ર ચોમાસાની ઋતુમાં 1-2 મહિના પૂરતા જ મળતા હોય છે અને તેના સ્વાસ્થ્ય લાભોને જોતા અત્યારે દુનિયાભરમાં તેની ખેતી પણ કરવામાં આવી રહી છે। તેની ખેતી મુખ્યત્વે પર્વતીય ક્ષેત્રોમાં કરવામાં આવે છે। આ કંટોલામાં પ્રોટીન અને આયર્ન ભરપૂર માત્રામાં રહેલા હોય છે, જ્યારે કેલેરીનું પ્રમાણ નહિવત હોવાથી તેનું સેવન કરવાથી વજન ઘટાડવાવાળા લોકો માટે પણ વરદાનરૂપ બની રહે છે। કંટોલામાં ઉપલબ્ધ લ્યુટેન જેવા કેરોનોઇડ્સ વિભિન્ન રોગો જેવા કે નેત્રના રોગ, હૃદય સંબંધિત રોગો તેમજ કેન્સર જેવી ભયંકર બીમારીની સારવારમાં પણ મદદરૂપ સાબિત થતા હોય છે। આયુર્વેદમાં ઘણા રોગોની સારવાર માટે તેને ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે। કંટોલાના સેવન કરવાથી પાચન ક્રિયા પણ મજબૂત અને દુરસ્ત બને છે। મિત્રો કંટોલામાં રહેલું મોમોરડિસિન તત્વ અને ફાઇબરની વધારે પડતી માત્રા શરીર માટે રામબાણ ઔષધિ ગણાય છે, જેનાથી તેઓ વ્યક્તિનું વજન પણ કંટ્રોલ કરે છે તેમજ વ્યક્તિની હાઈ બીપીને પણ કાબૂમાં રાખે છે। તો મિત્રો ચોમાસા પૂરતા મળતા આ કંટોલાનું સેવન ભરપૂર માત્રામાં થાય એટલું કરી લેવાથી શરીરને અગણિત અને અઢળક લાભો મળી રહે છે। તો આજથી તમે પણ માર્કેટમાં જાઓ અને કંટોલાને લઈ આવો, તેનું શાક બનાવીને પૂરા પરિવાર સાથે અવશ્ય ખાવાની શરૂઆત કરો। થોડા સમય પૂરતું મળતું આ ઔષધીય શાક કંટોલાને મન ભરીને ખાવ અને તમારા શરીરને હંમેશા માટે સ્વસ્થ, નિરોગી અને તંદુરસ્ત તેમજ લોખંડી બનાવો। તો મિત્રો હવે મળીશું એક બીજી અન્ય માહિતીસભર વિડીયોની સાથે। ત્યાં સુધી નમસ્કાર, જય ભારત।